નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં આપણે આજે નવો પાઠ લઈએ, કેમેસ્ટ્રીનો પાઠ 3 લઈએ. કેમેસ્ટ્રીમાં આપણે 2 પાઠનો અભ્યાસ કર્યો, પાઠ 1 અને પાઠ 2. આજે આપણે પાઠ 3 લઈએ, કેમેસ્ટ્રીમાં કેમેસ્ટ્રીનો અભ્યાસ કરી રહ્યા છીએ. વિજ્ઞાનમાં આપણે કેમેસ્ટ્રીનો વિભાગ લીધો છે. ધાતુઓ અને અધાતુઓ, મેટલ્સ એન્ડ નોન મેટલ્સ. ધોરણ 9માં આપણે ધાતુઓ અને અધાતુઓ વિશે અભ્યાસ કર્યો, તેમના કેટલાક ગુણધર્મોનો પણ અભ્યાસ કર્યો, ભૌતિક ગુણધર્મોનો અભ્યાસ કર્યો હતો. આ પાઠમાં થોડું વધારે આગળ આપણે રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરવાનો છે. આપણે જીવનમાં ઘણી બધી ધાતુઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કેટલીક ધાતુઓ વાહકતાની દ્રષ્ટિએ, કેટલીક ધાતુઓ સુવાહક હોય છે તો કેટલીક ધાતુઓ અવાહક હોય છે. ધાતુઓમાં સુવાહકમાં કોપર, એલ્યુમિનિયમ અને સિલ્વર, ચાંદી, આ 3 ધાતુઓ વાહકતાની દ્રષ્ટિએ સુવાહક છે. અધાતુમાં ઓક્સિજન, નાઇટ્રોજન, ક્લોરિન અને સલ્ફર, અધાતુમાં સિલિકોન અને ગેલિયમ. આજે આપણે લઈએ ભૌતિક ગુણધર્મો, ધાતુના ભૌતિક ગુણધર્મો. એમાં ધાતુઓ લઈએ પહેલાં. ભૌતિક ગુણધર્મોમાં ભૌતિક ગુણધર્મો, ફિઝિકલ પ્રોપર્ટીસ. પદાર્થોના વર્ગીકરણ માટેનો સૌથી સરળ માર્ગ તેમના ભૌતિક ગુણધર્મોનો સરખામણી કરવાનો છે. પદાર્થના ગુણધર્મોનો અભ્યાસ કરવો હોય તો એના ભૌતિક ગુણધર્મની આપણે જો સરખામણી કરીએ તો એનો આપણે વર્ગીકરણ સરળતાથી કરી શકીએ. કઈ કઈ ધાતુઓ એકઠી કરવાની છે? આપણે પ્રવૃત્તિ 3.1 થી 3.6 સુધીની પ્રવૃત્તિઓ કરવા માટે લોખંડ, આયર, લોખંડ પહેલાં ધાતુ લેવાની છે. પહેલી ધાતુ લઈએ પ્રવૃત્તિ 3.1 થી 3.6 કરવા માટે, પહેલી લોખંડ, લોખંડ આયર ધાતુ. ત્યાર પછી બીજી ધાતુ છે તાંબુ, તાંબુ એટલે કોપર, કોપરની સંજ્ઞા છે સીયુ, કોપર, સીયુ. એલ્યુમિનિયમ, એલ્યુમિનિયમ. પછી છે મેગ્નેશિયમ, સોડિયમ, સીસુ, મેગ્નેશિયમ, સોડિયમ, સીસુ એટલે લેડ. મેગ્નેશિયમની સંખ્યા એમજી, સોડિયમની સંખ્યા સીસુ એટલે લેડ. એવી 4, 5 આ બધી ધાતુ એકઠી કરવાની છે, ભેગી કરવાની છે. આ બધી ધાતુઓ નમૂના તરીકે રહેવાની છે. ઝીંક એટલે જસર, ઝીંક, ઝીંક એટલે જસર. આટલી ધાતુના નમૂના ભેગા કરો, નમૂના લો. હવે પ્રવૃત્તિ 3.1 છે. પ્રવૃત્તિ 3.1માં લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમના નમૂના લો. દરેક નમૂનાના દેખાવની નોંધ કરો. આ બધા નમૂનાને આપણે જોવાના. લોખંડ આમ તો જો કાટેલું હોય તો થોડું કાળાશ પડતું હોય, એને કાચ પેપર વડે ઘસીને સાફ કરી નાખવાનું અને પછી ફરીથી તેના દેખાવની નોંધ કરવાની. તો આપણે જો શરૂઆતમાં ધાતુઓ જોઈએ તો ઉપર ઓક્સાઇડના પડ જોવા મળે એટલે ધાતુ આપણને ઝાંખી જોવા મળે, ઝાંખી ઉતરી. અને પછી જો કાચ પેપર ઘસીએ તો કાચ પેપર ઘસતા તે ફરીથી ચમકદાર સપાટી ધરાવે છે, ચળકાટવાળી સપાટી ધરાવે છે. આમ એનો પહેલો ગુણધર્મ છે, ધાતુઓ તેમની શુદ્ધ અવસ્થામાં ચળકાટવાળી સપાટી ધરાવે છે.
આ ગુણધર્મને ધાત્વીય ચમક કહે છે, ધાત્વીય ચમક ધરાવે છે. ધાતુઓની સપાટી કેવી હોય છે? ચમકાટ હોય છે. ત્યાર પછી પ્રવૃત્તિ 3.2 લેવાની. અને દેખાવની વાત કરીએ સપાટી ધાતુઓની કેવી હોય છે? ચળકાટવાળી હોય છે. ત્યાર પછી લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમના ટુકડાને ધારદાર છરી વડે કાપવાનો પ્રયત્ન કરો અને તમારા અવલોકનો નોંધો. તો આપણે લીધેલી છે એટલી બધી ધાતુઓમાંથી કોપર, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ ધાતુને આપણે કાપી શકશું નહીં. કોપર, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમને નહીં કાપી શકશું. કોપર, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમને આપણે કાપી શકશું નહીં. કોને કાપી શકશો? તો સોડિયમને કાપી શકશો. સોડિયમ તો પાસે સોડિયમ ધાતુ સાથે હંમેશા સાવચેતીપૂર્વક કામ કરવું. ગાળા પત્રની ગળી વચ્ચે દબાવીને તેને સૂકવવાની, સોડિયમ ધાતુને સાચવીને કામ કરવાની. વોચ ગ્લાસ પર મૂકો અને છરી વડે કાપવાનો પ્રયત્ન કરો તો તમે શું અવલોકન કરી શકશો? તો આપણે અવલોકન કરી શકીએ કે કોપર, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ આપણે કાપી શકીએ. એટલી સખત ધાતુ છે. તમે જોશો કે સામાન્ય રીતે ધાતુઓ સખત હોય છે. દરેક ધાતુઓની સખતાઈ અલગ અલગ હોય છે, પણ એનો અપવાદ છે સોડિયમ ધાતુને આપણે કાપી શકીએ છીએ. એટલે આના ઉપરથી આપણે ગુણધર્મ લખી શકીએ કે ધાતુઓ સખત હોય છે. સખત બીજો ગુણધર્મ 3.2 પ્રવૃત્તિનો. 3.3 પ્રવૃત્તિ જોઈએ. લોખંડ, ઝીંક, સીસું અને તાંબાના ટુકડા લો. લોખંડના એક ટુકડા પર કોઈ પણ એક ધાતુનો ટુકડો મૂકો અને તેને હથોડી વડે 4 કે 5 વખત પ્રહાર કરો, ટીપવાની. લોખંડ ઉપર મૂકીને ધાતુઓને વારાફરતી ટીપવાની. અન્ય ધાતુઓ સાથે તેનું પુનરાવર્તન કરો. આ ધાતુઓના આકારમાં થતો ફેરફાર નોંધો. તમે જોશો કે ધાતુઓને ટીપીને પાતળા પતરા બનાવી શકાય છે. ટીપાઉપણાનો ગુણધર્મ ધરાવે છે. ત્રીજો ગુણધર્મ છે ધાતુઓ ટીપાઈ શકે છે. ટીપાઉપણાનો ગુણધર્મ ધરાવે છે. ટીપીને પતરા બનાવી શકાય છે અને ખેંચીને તાર બનાવી શકાય છે. ધાતુને ટીપીને પતરાય બનાવી શકાય છે અને ધાતુને ટીપીને તાર પણ ખેંચીને તાર પણ બનાવી શકાય છે. ધાતુઓની પાતળા તારમાં ફેરવવાની ક્રિયા ક્ષમતાને તણાવપણું કહે છે. તણાવપણાનો ગુણધર્મ પણ ધરાવે છે. ટીપાઉપણા અને તણાવપણાનો ગુણધર્મ ધરાવે છે. ખેંચી શકાય છે. ધાતુઓને ખેંચી શકાય છે. પાતળા તારમાં ફેરવાઈ જવાની ક્ષમતાને તણાવ પણ કહે છે. સોનું સૌથી વધુ તણનીય ધાતુ છે. સૌથી વધારે ખેંચી શકાય તેવી ધાતુ સોનું છે. 1 ગ્રામ સોનામાંથી 2 કિલોમીટર લંબાઈનો તાર બનાવી શકાય છે. 1 ગ્રામ સોનું લઈએ, 10 ગ્રામ સોનામાંથી તો 20 કિલોમીટર લાંબો તાર બનાવે. 1 તોલા સોનામાંથી 20 કિલોમીટર લાંબો તાર બનાવી શકાય. 1 ગ્રામ સોનામાંથી 2 કિલોમીટર લાંબો તાર બનાવીને એમાંથી જુદા જુદા કરેણાને આકાર આપવામાં આવે, જે તેના ટીપાઉપણા અને તણાવપણાના કારણે છે. જેથી ધાતુઓને આપણી જરૂરિયાત પ્રમાણે જુદા જુદા આકારો આપી શકીએ છીએ. વાસણો બનાવવા માટે આથી ધાતુનો ઉપયોગ થતો હોય છે. જુદા જુદા આકારના આપણે વાસણો જોઈએ છીએ. ત્યાર પછી છે પ્રવૃત્તિ 3.5. ઉષ્માનો સુવાહક છે કે અવાહક છે તે સમજાવે છે. તો ધાતુઓ ઉષ્માના સારા વાહકો છે. ધાતુઓ ઉષ્માને પસાર થવાની છે. ઉષ્માના સારા વાહકો છે. ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ તેના ઊંચા હોય છે. સિલ્વર અને કોપર ઉષ્માના ઉત્તમ વાહકો છે. એમાં પાછા વિભાગ છે જુદા જુદા. સૌથી વધારે ઉષ્માના સુવાહક છે, ઉત્તમ વાહક સિલ્વર અને કોપર. આપણા ઇલેક્ટ્રિસિટીમાં બધા કોપરના તારનો ઉપયોગ કરવામાં આવે. સીસું અને પારો ઓછા વાહક છે, મંદ વાહક છે. એના માટેની પ્રવૃત્તિ છે એલ્યુમિનિયમ અથવા તાંબાનો લાંબો તાર લેવાનો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, જો અહીં આકૃતિમાં દર્શાવ્યું છે એ પ્રમાણે સાધનોની ગોઠવણી કરવાની છે. તારનો મુક્ત છેડો છે એના ઉપર વીલ લગાડીને ટાંકણી લગાડી દેવાની. અહીંથી તારને ગરમ કરવાનો. ધાતુના તારને અહીંથી ગરમ કરશું તો આપણે જોઈ શકશું કે અહીંથી ઉષ્મા, આપણે તો અહીંયા ગરમ કરીએ છીએ, પણ એ ઉષ્માની અણુઓ એક પછી એક ઉષ્માની આપણે કરીને છેક છેડા સુધી ઉષ્મા પહોંચી જશે અને અહીંયા લગાડેલું મીણ ઓગળીને ટાંકણીને નીચે પાડી દેશે. આમ આપણે કહી શકીએ કે તાર એ ઉષ્માનું સુવાહક છે. એલ્યુમિનિયમ અથવા તાંબાનું તાર લેવું.
आकृति में दर्शाव प्रमाणे तेने स्टैंड में गोठवो। मिनी की मदद थी टाकड़ी लगाओ, ज्यां तार लगायो छे तेनी साथे स्पिरिट लैम्प मीणबत्ती अथवा बर्नर वडे तेने गरम करो। थोड़ा समय पछी अवलोकन करिए तो धातुनो तार पीगळे छे ना, धातुनो तार पीगळतो नथी પણ તે ઉષ્માની આપ લે કરીને છેલ્લે સુધી ગરમ થઈને ટાકડીને નીચે પડી છે। પ્રવૃત્તિ છે 3.6, એમાં એક વિદ્યુત કોષ લેવાનો છે અને એક બલ્બ લેવાનો છે। એક વિદ્યુત કોષ લેવાનો, એક સેલ લેવાનો, એક સેલ લેવાનો, એની સાથે સેલ છે, એની સાથે બલ્બ જોડી દેવાનો અને એની સાથે સ્વિચ જોડી દેવાનો। આ બે છેડા ખુલ્લા રાખવાના, એ અને બી ખુલ્લા રાખવાના। જુદી જુદી ધાતુઓ મૂકવાની, લોખંડ મૂકવાનું, કોપર મૂકવાનું, તાંબુ મૂકવાનું, બધું મૂકવાનું વાર વાર, અને પછી આ સ્વિચ ચાલુ કરીને જોવાનું જેમાં બલ્બ પ્રકાશિત થશે એ ધાતુઓ સુવાહક છે, વિદ્યુતની સુવાહક છે। આ ઉષ્માના સારા વાહક છે, એવી રીતે વિદ્યુતની વાહક ધાતુઓ વિદ્યુતને પસાર થવા દે છે, વિદ્યુતના સુવાહક ધાતુઓ વિદ્યુતની સુવાહક છે। અહીંયા જુદી જુદી ધાતુઓ મૂકીને આપણે પ્રવૃત્તિ 3.6 કરીએ તો આપણે જણાય કે ધાતુઓ વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે। જેની ચકાસણી કરવાની છે તે ધાતુઓને એ અને બી છેડાની વચ્ચે મૂકવાની છે। તમે ચોક્કસપણે જોઈ શકો છો કે ધાતુઓ વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે। પોલિવિનાઇલ ક્લોરાઇડ અથવા રબર જેવી સામગ્રીનું પડ લગાડેલું હોય છે, આપણા ઘરમાં જે વિદ્યુત પહોંચાડે છે તાંબાનો તાર આપણને દેખાતો હોતો નથી, એની ઉપર પ્લાસ્ટિકનું પડ લગાડેલું હોય છે। પ્લાસ્ટિકનું પડ લગાડવાથી શોર્ટ સર્કિટમાં આપણને રક્ષણ આપે છે। જ્યારે ધાતુઓની સખત સપાટી પર અફડાવવામાં આવે ત્યારે શું તેઓ ધ્વનિ ઉત્પન્ન કરે છે, અફડાવાથી ધ્વનિ ઉત્પન્ન કરે છે તેને ગણકારયુક્ત કહે છે। ધાતુઓને એકબીજા સાથે અફડાવાથી ગણકાર ઉત્પન્ન કરે છે, અવાજ કરે છે, ગણકાર ઉત્પન્ન કરે છે। ધાતુઓને એકબીજા સાથે અફડાવાથી ગણકાર ઉત્પન્ન થાય છે। શાળાના ઘંટ શા માટે ધાતુઓના બનાવેલા હોય, એની સાથે અંદર રહેલી એક ધાતુનો ટુકડો ઘંટ સાથે અથડાવાથી અવાજ ઉત્પન્ન થાય, એટલે શાળાના ઘંટ પણ ધાતુમાંથી બનાવવામાં આવે છે। સામાન્ય રીતે ધાતુઓ ઘન સ્વરૂપે હોય છે, પણ અપવાદમાં પારો પ્રવાહી સ્વરૂપે હોય છે, ધાતુઓ ઘન સ્વરૂપે હોય છે। આ બધા ગુણધર્મો છે ધાતુઓ। આવી જ રીતે આપણે અધાતુના ગુણધર્મોની ચકાસણી કરવાની છે। પ્રવૃત્તિ 3.1-3.6 ફરી કરવાની, પણ અધાતુઓ લઈને કરવાની। અધાતુઓમાં આપણે લઈ શકીએ કાર્બન, સલ્ફર અને આયોડિન। કાર્બન લેવાનું, સલ્ફર લેવાનું અને આયોડિન લેવાનું, અને આયોડિન ધાતુ લેવાની, એને નમૂના એકત્રિત કરવાના। આ ધાતુઓ સાથે પ્રવૃત્તિઓ 3.1-3.4 અને 3.5 કરવાની નથી, સીધી 3.6 કરી તમારા અવલોકનો નીચેના કોષ્ટકમાં નોંધવાના છે। તો કાર્બનની સંજ્ઞા પહેલાં તો શું છે, તો સી છે। સલ્ફરની સંજ્ઞા શું છે, તો એસ છે। આયોડિનની સંજ્ઞા શું છે, તો આઈ છે। સપાટીનો પ્રકાર કેવો છે, તો કાર્બન ચળકાટવાળી સપાટી ધરાવતું નથી, સલ્ફર પણ ચળકાટવાળી સપાટી ધરાવતું નથી, આયોડિન ચળકાટવાળી સપાટી ધરાવે છે। સખ્તાઈ કેવી છે, તો કાર્બન સખત છે, સલ્ફર અને આયોડિન નરમ છે। ટીપાઉપણા અને તણાવપણાનો ગુણધર્મ તેમાં જોવા મળતો નથી। ત્યાર પછી છે વિદ્યુતનું વહન થાય, તો કાર્બનમાંથી વિદ્યુતનું વહન થશે, પણ કાર્બનમાં એના બે સ્વરૂપ છે, હીરો અને ગ્રેફાઇટ। સખત સ્વરૂપેનું હીરો છે અને નરમ સ્વરૂપેનું ગ્રેફાઇટ છે। ગ્રેફાઇટમાંથી વિદ્યુત વહન થશે, પણ હીરામાંથી કાંઈ વિદ્યુત વહન થશે નહીં, અને આ બંનેમાંથી પણ વિદ્યુતનું વહન થશે ના। રણકાર ઉત્પન્ન થશે, તો ના, રણકાર ઉત્પન્ન થશે નહીં। આના પ્રત્યેના ગુણધર્મ, અધાતુઓ ઘન સ્વરૂપે નથી હોતી, ઘન અને પ્રવાહી સ્વરૂપે હોય છે। અધાતુઓ સામાન્ય રીતે ઘન અને પ્રવાહી સ્વરૂપે હોય છે। ઘન અને વાયુ સ્વરૂપે હોય છે, અધાતુઓ સામાન્ય રીતે ઘન
નંબર છે તેઓ સંખત હોય છે તુલના ટીપાપણાનો ગુણધર્મ નથી તણાવપણાનો ગુણધર્મ નથી ઉષ્માના સુવાહક નથી તરલ બિંદુનો ઉત્તોલન બિંદુ તેના નીચે હશે વિદ્યુતના અવાહક છે અણતાર ઉત્પન્ન થતો નથી આ બધા એના ગુણધર્મ તફાવત નીચે એના ગુણધર્મ આવશે ત્રણ કોષ્ટક 3.1માં અવલોકનો જે નોંધ્યા એના આધારે આપણે એના ગુણધર્મની વાત કરીએ તો ભૌતિક ગુણધર્મની ચર્ચા કરીને વર્ગીકરણ કરી શકાય સામાન્ય રીતે ધાતુઓ કેવી હોય છે ઘન સ્વરૂપે હોય છે પણ એમાં અપવાદ છે પારો છે એ પ્રવાહી સ્વરૂપે છે પારો પારાનામી ધાતુ છે એ અપવાદ ધાતુ છે પ્રવાહી સ્વરૂપે છે ધાતુઓ ઊંચા ગલનબિંદુ ધરાવે છે ધાતુઓનું ગલનબિંદુ ઊંચું હોય છે પરંતુ ગેલિયમ સીઝિયમ નીચા ઉત્કલન બિંદુ ધરાવે છે ગેલિયમ અને સીઝિયમના ઉત્કલન બિંદુ નીચા હોય છે ગેલિયમ અને સીઝિયમ એના ઉત્કલન બિંદુ આ ઊંચા હોય પણ આ અપવાદ છે આ અપવાદ છે આ પારો અપવાદ છે આયોડિન અધાતુ છે પરંતુ તે ચળકાટ ધરાવે છે આમ અધાતુ ચળકાટ ધરાવતી નથી પણ આયોડિન બાજુ અપવાદ છે આયોડિન ચળકાટ ધરાવે છે કાર્બન અધાતુ છે પરંતુ તે વિવિધ સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે આને કહેવામાં આવે છે કાર્બનના અપર સ્વરૂપ કાર્બનના કાર્બન અપર સ્વરૂપ ધરાવે છે કાર્બનના અપર રૂપ હોય છે અને અપર રૂપમાં હીરો અને ગ્રેફાઇટ એના અપર રૂપ છે હીરો અને ગ્રેફાઇટ બંને વિરુદ્ધ ગુણધર્મ ધરાવે છે બંને કાર્બનના જ ગુણ સ્વરૂપો છે પરંતુ ગુણધર્મો બંનેના જુદા હોય છે કાર્બન અધાતુ છે જે વિવિધ સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે દરેક સ્વરૂપને અપરરૂપ કહે છે કાર્બનનું અપરરૂપ હીરો સૌથી સખત હોય છે હીરો સખત હોય છે અને તે ઊંચું ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે જ્યારે ગ્રેફાઇટ છે એ સુવાહક છે હીરો છે એ અવાહક છે આમના ગુણધર્મો અલગ હોય છે આ સખત હોય ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ એના ઊંચા હોય આ નરમ હોય આ અવાહક હોય આલ્કલી ધાતુઓ એટલી બધી નરમ હોય છે કે તેને છરી વડે કાપી શકાય છે આલ્કલી ધાતુઓ લિથિયમ સોડિયમ અને પોટેશિયમને આલ્કલી ધાતુઓ કહેવામાં આવે છે તો આલ્કલી ધાતુઓને છરી વડે કાપી શકાય છે તેઓ ઓછી ઘનતા અને નીચા ગલનબિંદુ ધરાવે છે એની ઘનતા પણ ઓછી હોય છે આલ્કલી ધાતુઓ આલ્કલી ધાતુઓમાં આલ્કલી ધાતુઓ કઈ કઈ છે તો આલ્કલી ધાતુઓ સોડિયમ લિથિયમ સોડિયમ અને પોટેશિયમ આ આલ્કલી ધાતુઓ છે આ નરમ છે એને છરી વડે કાપી શકાય છે એટલી બધી નરમ ધાતુઓ છે તેઓ ઓછી ઘનતા અને નીચા ગલનબિંદુ ધરાવે છે ગલનબિંદુ પણ નીચું છે અને એની ઘનતા પણ ઓછી છે અધાતુના વાત કરીએ તો અધાતુઓ ઘન અને વાયુ સ્વરૂપે જોવા મળે છે પણ બ્રોમિન નામની ધાતુ અપવાદ છે બ્રોમિન પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે બ્રોમિન પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે અધાતુઓ ચળકાટ ધરાવતી નથી પણ આયોડિન ચળકાટ ધરાવે છે એ અપવાદ છે આયોડિનનો એનો અપવાદ છે તેના ગલનબિંદુ નીચા હોય છે આમ તો અધાતુઓના ગલનબિંદુ નીચા હોય કાર્બન અધાતુનું હીરો કાર્બનનું અધાતુ સ્વરૂપ છે પણ તેનું ઉત્કલન બિંદુ ઊંચું હોય છે આમ તો અધાતુ અવાહક હોય છે પણ કાર્બન એક એવી અધાતુ છે કાર્બન કાર્બનનું એવું સ્વરૂપ છે ગ્રેફાઇટ કે તે સુવાહક છે આમાં બધા અપવાદ સાથે ધાતુઓ છે પ્રવૃત્તિ છે 3.8 મેગ્નેશિયમની પટ્ટી અને થોડો સલ્ફર પાવડર લેવાનો છે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવાની છે અને રાખ ભેગી કરીને પાણીમાં નાખવાની છે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવાથી મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બેઝિક ગુણધર્મ ધરાવે છે અને બેઝિક ગુણધર્મ ધરાવે એટલે લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે લાલ લિટમસ પત્ર ભૂરું બનાવે છે ત્યાર પછી છે સલ્ફર સલ્ફરને ગરમ કરવાથી સલ્ફર ડાયોક્સાઇડ બનશે સલ્ફરને ગરમ કરવાથી સલ્ફર ડાયોક્સાઇડ બનશે જે એસિડિક ગુણધર્મ ધરાવે છે અને એસિડિક ગુણધર્મ ધરાવે છે એટલે ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે ભૂરું લિટમસ પેપર લાલ બનાવે છે પ્રવૃત્તિ છે 3.8 પ્રવૃત્તિ 3.8
मेग्नेशियम की पट्टी और सल्फर पाउडर ने गरम करने मेग्नेशियम ने ऑक्साइड बनावे छे अने धुमाड़ा एकत्र करवा माटे सळगाव हवे सल्फर पाउडर ने सळगाव उत्पन्न थता धुमाड़ा ने एकत्र करवा माटे सल्फर पर कसनळी मूकी देवानी कसनळी में थोड़ा पानी भरी तेने हलावानुं तो एसिडिक गुणधर्म धरावशे अने एसिडिक गुणधर्म धरावशे तो भूरा लिपोस्टिकम ने लाल बनावशे मोटा भागनी अवधातुओ पानी में ओगळे छे त्यारे एसिडिक ऑक्साइड उत्पन्न करे छे ज्यारे बीजी तरफ मोटा भागनी धातुओ बेजिक ऑक्साइड आपे छे अधातुओ जयरे पानी में ओगले सल्फर अधातु है मेग्नेशियम धातु है तो मेग्नेशियम बेजिक गुणधर्म धरावशे बेजिक ऑक्साइड आपसे अधातुओ है एसिडिक ऑक्साइड आपसे आना पर आप कही सकिए कि मेग्नेशियम धातु है बेजिक ऑक्साइड बन से धातु में बेजिक ऑक्साइड बन से लाल लिटमस पेपर ने भूरू बनावशे तो आ थी धातु और अधातुओं भौतिक गुणधर्मों की बात દરેક ગુણધર્મની ચકાસણી કરવા માટેની એક એક પ્રવૃત્તિઓ પાઠ્યપુસ્તકમાં આપેલી છે દરેક ગુણધર્મની ચકાસણી કરવા માટેની એક એક પ્રવૃત્તિ આપેલી છે એના ઉપરથી આપણે પ્રવૃત્તિ ઉપરથી આપણે આવા નિર્ણય બહિષ્કારી કાઢી શકીએ કે ધાતુઓ ગૌણ હોય છે પણ મર્ક્યુરી નામનો પાર પ્રવાહી છે ચળકાટવાળી સપાટી ધરાવે સખત અને સોડિયમ ધાતુ એવી છે કે તે નરમ છે સોડિયમ નરમ છે ટીપાપણાનો ગુણધર્મ ધરાવે તણાવપણાનો ગુણધર્મ ધરાવે એક ગ્રામ સોનામાંથી બે કિલોમીટર લાંબો તાર બનાવી શકાય ઉષ્માના સારા વાહકો હોય છે ધાતુઓ ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય પણ ગેલિયમ અને સેઝિયમના ગલનબિંદુ નીચા છે અપવાદ વિદ્યુતના સુવાહક છે અર્ધા ઉત્પન્ન કરે છે અધાતુઓની વાત કરીએ તો ઘન સ્વરૂપ નથી ઘન અને વાયુ સ્વરૂપ છે પણ બ્રોમિન એ પ્રવાહી સ્વરૂપ છે બીજું ચળકાટવાળી સપાટી ધરાવતી નથી અધાતુ પણ આયોડિન ચળકાટવાળી સપાટી ધરાવે છે સખત હોય તો આ સખત હોતા નથી ટીપાપણા અને તણાવપણાનો ગુણધર્મ આમાં જોવા મળતો નથી ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ આના નીચા હોય પણ કાર્બનના બે સ્વરૂપના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ જુદા જુદા છે હીરોનો ગલનબિંદુ ખૂબ ઉત્કલનબિંદુ ખૂબ ઊંચો છે જ્યારે ગ્રેફાઇટનો ઊંચો છે વિદ્યુતના સુવાહક હોય છે પણ આ અવાહક ग्रेफाइट एवं कार्बन स्वरूप है अधातु विद्युत स्वभाव है गुणधर्म है कि धातुओं बेसिक ऑक्साइड बनाए अधातु एसिडिक ऑक्साइड बनाए आ एसिडिक ऑक्साइड बना एसिडिक ऑक्साइड बने एट ब्लू लिटमस पेपर ने लाल बनाशे पेलू लाल लिटमस पेपर ने ब्लू बना તો આજે ભૌતિક ગુણધર્મનો આપણે અભ્યાસ કર્યો તમારે ભૌતિક ગુણધર્મ ધાતુઓના અને અધાતુઓના લખી લેવાના રહેશે કેમેસ્ટ્રીમાં નિયમિત લેસન કરવાનું રહેશે નમસ્કાર